અમુક જોજો ડોળા કાઢીને ઢાળતો બસ સ્ટેન્ડ માં ભેગા છે, રાજા હતો પ્રોગ્રામ માં, એ જ આપણે કેમ ખીસું કાપીને આવ્યા. ખરેખર અમુક તો હું કામ ખરેખર ભગવાનના લિસ્ટમાં એ નહીં હોય, નગર ત્રણ ત્રણ કોથળીઓ પીને જે મોરે મોરો છબાડી દે છે ને છતાંય એને કાંઈ નથી થતું, હું કામ ઓલાને લિસ્ટમાં જ નથી લેવો કેમ એને. અરે એક ભાઈ મને કે માયાભાઈ ખરેખર જીવન મને કે જીવવા જેવું આવ્યું છે, જો તો ખરા મને કે કેવી ગાડીઓ અને કેવા રોડ, સોપારીને મને કે ઠોકર મારો તો દિલ્હી સુધી નો ઉભો રહે એવો તો રોડ થઈ ગયા. અને વાતે આજે મને કે કેવી ગાડીઓ, મર્સિડીઝ, BMW, ગાડીઓ બોલે આગળ જતો નહીં ઉઘરાણી વાળા છે. મને કે માયાભાઈ 15-15 તો એર બેગું, ગાડી ભટકાય તો અંદર ફુગા થઈ જાય, ગાડલા થઈ જાય, એને કાંઈ થાય નહીં. મેં કીધું કંપની વાળાએ આપણી હાટું નથી બનાવી, એની હાટું બનાવી કે હપ્તા દીધા વગર મરી ન જાય, નહીતર ગોચ્યો ક્યાં. આખી દુનિયામાં ભાઈ આટો માર લેવાની રાજાભાઈ સૂટ. દરેક માણસ બીજાને સારું લગાડવા જીવે છે, એક દાન જ એવું છે કે એ જગત કલ્યાણ માટે છે. બાકી કપડા લેવા જાય બીજાને પછી હારા લાગશે ને. અને ખરેખર જરૂરી છે ને દર્શન, જરૂરી છે. આ બેનો બ્યુટી પાર્લરનો પૂરેપૂરો ઉપયોગ કરજો, મારા હમ ભગવાને માણા બનાવ્યા છે. હા પછી આપણે ગલુડા થાવ તેથી ગખોલમાં પડ્યા રહેવું. એક ભાઈનું મોઢું હોજી ગયેલું, મેં કીધું કેમ, મને કે તારે ભાભીએ ભાંગી નાખ્યું. આ સ્વીકારેલી એ ભાઈ લેવો, મેં પણ મારા ભાભી તને માર્યો શું કામ, મને કે કાલે એનો બર્થડે હતો ને, એટલે મેં કીધું જન્મદિવસમાં ખૂબ બહુ પડ્યું. મને કે યાર કેકમાં ભૂલ પડી ગઈ, એનું નામ છે કૃતિ અને ઓલે કુતરી લખી નાખ્યું. હું તમને દાંત જ કઢાવી, મારી પાસે ગંજાનનો સાઠો છે. ખરેખર આ બ્રિજદાનભાઈ ને બધા બોલે ને પછી મને એમ આમ થાય કે હવે મારે આમ આમ કરવું. ઈશ્વરદાનભાઈ ખૂબ રહ્યો છે, મારો મારા મહેમાન થતા ખૂબ થતા. હું ભાગશાળી છું કે એની સાથે પ્રોગ્રામ કરવા માંડ્યો, નાની સાથે બેસું છું, બબે પેઢી કવિ દાદ બાપુ વારે બેહું, જીતુદાન મને બધા ખૂબ લાડ લડાવે છે. નાનપણ વિવરણ હતો ત્યારથી ઈશ્વરદાનભાઈ તો મારા કાકાના મિત્ર, કાકા સ્કૂલ સંચાલક. મારા કાકા જયવંતસિંહભાઈ જાડેજા ભાવનગર, મહાવીરસિંહભાઈ લોંગ તણસા, એને યાદ, એમના પિતાજી, આ ત્રણ જણાએ સહકારી ક્ષેત્ર ભાવનગરનું જીવ્યા ત્યાં સુધી પકડી રાખ્યું. અને ત્યારે આમળાની બાજુના ગામમાં ઈશ્વરદાનભાઈ શિક્ષક તરીકે, અને હું છઠ્ઠું ભણતો તેથી મારા ગામની લોકશાળાનું ઓપનિંગ, ત્યારે ઈશ્વરદાનભાઈ આવેલા અને કીધું કે ભાઈ કોઈક છોકરો પહેલાં ગાય પછી, અને ત્યારે હું પહેલો પહેલો મેં ભજન ગાયન, રમતો જોગી ક્યાંથી આવ્યો, મારી નગરીમાં અલગ જગાયો વેરાગર, મને યાદ છે બરાબર. ત્યારે ઈશ્વરદાનભાઈ કીધું કોણ છે, એટલે મારા કાકાએ કીધું મારો ભત્રીજો છે ને ભણે છે. ઈશ્વરદાનભાઈ કે ખરેખર ભણે છે, હું ખરેખર ભણતો, આ કે ખોટી વાત નહીં. અને સાહેબ એ સમયમાં મને યાદ છે, એ પછીનું હશે થોડાક વર્ષોમાં, અમારો પ્રવાસ ગોઠવ્યો અમારા સાહેબે, જે ભણતા ભણતા પ્રવાસ ન કરીએ કે નહીં, માસ્તર થાય પછી પ્રવાસ બહુ કરે, નાખું ફેમિલી લઈ લેવો, વિદ્યાર્થીએ છોકરા તેડ્યા હોય, સાહેબ નો છોકરો તેડ્યો. અમે સાપુતારાનો પ્રવાસ કરેલો, અને ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ આવતું, આપણું ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ, અને રામ રાવણનું યુદ્ધ મને ખરેખર યાદ છે. અને અમારા સાહેબો એને સંપર્ક કર્યો, ડાંગના વિસ્તારમાં જ હતું, હું
ત્યારે, કારણ કે એટલું બધું ઓલું હતું ને એટલે બહુ ભૂલાઈ ગયું એમ. એટલે સાહેબોએ તપાસ કરી એટલે કે એણે મંજૂરી આપી લોકોએ રામાનંદ સાગરને, એને રીસમાંદ્રા ઘટતા હતા. હા, અમારો અમલો નહીં બધા બનેલા, હું કહે તમને ફોટા દેખાડી એના અમલાના. હા, ખોટી વાત નહીં કહે. એ અમલો તેદુનો હજી ઉસો હાલે અને કે આપણે આપણે એકચ્યુઅલી સિરિયલમાં કામ કરેલા છે. હું છું થી ન કહેવાય, પણ મેં ભાઈ રાજભાઈ પહેલી વાર શૂટિંગ જોયું મારી લાઈફમાં ત્યારે. તો એ શૂટિંગમાં ત્યારે જે શૂટિંગ થતું હોય, ડબિંગ થતું હોય, ત્યારે તો એ કાંઈ અવાજ તો ઓલું ન થતું હોય, અવાજ તો એ પછી ડબિંગ બધું કરતા હોય છે. પણ એ જે લડતા લડતા વાતો કરતા હતા ને, મેં સાંભળ્યું અને તેથી એ ખબર નહોતી કે આ રોલ કરે. અમને હકીકત લાગ્યું કે આ રાવણ ને આમ. તો ત્યાં ગયા તો દીપકાજી ને અરવિંદભાઈ ભેગા આ પીતા હતા દવા. અને ઓલા આપણા ભાઈ શ્રીકાંત સોની ઓલા ઋષિ થયેલા, તો એ ઓલા કમંડળમાં બીડી ઉભરે જોયેલું. એ તો મારા મિત્ર પાસે, એ તે કાકાના મિત્ર લાઠી નાખી. હા, બાજરંગદાસ બાપાનો એને, હા, આબે હૂબ એને રોલ કર્યો છો સાહેબ, એની છેલ્લી ફિલ્મ કહીએ કાંઈ સારી, બહુ સારામાં સારી ફિલ્મ. હા, એ પણ મહાન પાત્રો બધા મૂળ વાત. એટલે એ બધા ઓલા લડતા હતા ને, એ આમ આમ એ આમ આમાં લડતા જાય, વાતું કરે સાંભળવા જેવી. એ કે તમે કહેજે ભાઈ, તો કે વિશાળ ભાઈ શું કરો તક, બે રાક્ષસ છે, બે વાંદરા છે, પગાર શું આપે તારા તક, પસા પસા રૂપિયા રોજના નક્કી કર્યા છે. રામાનંદભાઈ કહેતા થાય કે જો હજી થોડુંક વધશે ને તો પસા પસા વધારે દેવું. જમવાનું તાકે ઓલા માંડવા હુઈ જાય, ગાડલા નાખીને અહીંયા જનરલ રસોડા જમી લઈ છે. તારી પાસે માણેક સંત કે માવો કાંઈ પીડ્યો તક, મારી પાસે કાંઈ ન પીડ્યું તક, તો હું ભળ્યો ગભરી પડી દે. જીવન ફિલ્મ છે, મઠારવાનું ઈશ્વરે છે. એના નામનું સ્મરણ રાખશો તો એ પાછો એવું ડબિંગ કરીને આપશે કે જેથી કરીને અને આપણું પાત્ર ફેલ ન જાય. એટલે મેં કીધું એમ કે અમુક ભગવાન થોડીક વાત કરવી, મારે વચ્ચે વચ્ચે તમને હસાવતો જાય ને. મારે કેટલી મિનિટ બોલવું? રહેવા ગયો ને ભાઈ. એ તમે કેમ ભાગ્યા બે? મારા આમનો બે તો ભાગ્યા કે ક્યાં બાપનો દીકરો થાય. અને એને બિચારાને ફોન આવ્યો, મોબાઈલ હોતો ભાઈ, આ ઉંમરે આવો આવો. ના ના ભાઈ, કોઈને જવું હોય તો છૂટી, કારણ કે તમે 9 વાગ્યાના બેઠા હો ને, કઈ હું સમજુ છું. આ ભગવાન આપણે ભગવાન શું કામ ગઈ રામને લ્યો, હાલો અહીં રાવણ નો ખોબો ઉપાડ્યા વેચીએ, એટલે આપણે ભગવાન કહી છે. કૃષ્ણ કંસ નો ખોબો ઉપાડ્યો એટલે ભગવાન કહી છે, એટલે એની કથા વાંચીએ ના. હાલો ભાઈ, જેની પાસે સુદર્શન ચક્ર હોય, બ્રહ્માંડને ઉડાડી નાખવાની જેનામાં તાકાત હોય, અને સતા શિશુપાલની હો હો ગાળ્યું સાંભળવાની જેનામાં સહન શક્તિ હોય ને, એ કૃષ્ણ સુધી પહોંચી શકે. જે અયોધ્યામાં બેઠા બેઠા રાવણને ઉપાડીએ કે, હવે તમે વિચાર કરી લો કે માં જાનકી અને ભગવાન રામ થોડુંક શિંગાર રસાલે છે, એમાં નારાયણ છે પણ પૂર્ણ પુરુષોત્તમ છે ને યાર, ધરતી ઉપર આવ્યો છે, લોકાભિરામ લોકોમાં આવ્યો છે, રણરંગ ધીરમ રણમાં પણ ધીરજ રાખનારો છે. ત્રણ ત્રણ વાર મોકલ્યા રાવણ પાસે સમાધાન માટે, માગી જાય ગોખલો તો ખોબો ઉપાડવો નહીં. અગર કલ્પના તો કરો, માં જાનકી બેઠા છે, નદીનો કાંઠો છે, પથ્થર ઉપર બેઠા છે, ભગવાન પોતે ફૂલ વીણી આવ્યા છે, આવી વાતું ન કરાય. અને એની વેણી બનાવી છે, અને માં જાનકી નું જયારે થોડુંક સિંગાર આવે છે, તુલસીદાસજી બહુ સિંગારમાં નથી ગયા, પણ ઇન્દ્રનો દીકરો નીકળે અને એને માં સીતાજીના પગમાં સાંચ મારી લઈ ગયો, કાગડો ભીનો, કારણ કે પોતે આવે તો રામ ખૂબ ઉપાડ લે, પણ ન રહી શક્યો એ માણસ. અને ભગવાન રાઘવે ખાલી આમ પડખે તણખલું પડ્યું હતું ને, તણખલાનો ઘા કર્યો, એ આગળ ઓલો ને વાહે તણખલું, ઇન્દ્ર પાસે ગયો. ઇન્દ્ર કે, નીકળ ભલે ભેટનો દીકરો રહ્યો, રામના બાળની કોઈના બાપની તાકાત નથી તને બચાવી શકે. ખાલી બ્રહ્મા પાસે જાય છે, શિવ પાસે જાય છે, ત્યારે શિવે કીધું કે જેનું તે ભૂલ કરીને હવે એને ચરણે જા,
અને પછી રામને ચરણે આવ્યો. ભગવાન એ શીખવે છે કે જ્યાં ભૂલ કરી હોય ત્યાં ગોતી લેવો. ભગવાન આપણે એટલે ભગવાન કહીએ છીએ. નહીતર પતિ પત્ની બે મંદિરે ગયા, ધળ દિન બેન વગાડ્યો અને પત્ની બોલ્યા, બેન હે ભગવાન, હે મારા નાથ, હે ભોળાનાથ, હે બિલખાના હનુમાન, હાથે હાથ ભવ મને આ પતિ દે છે, હું કામ જન્મે જન્મે પઠાવવો નહીં. એમ આ પઢાવેલું પોપટ તો ત્યાર તો ખરું, હાથે હાથ ભવ મને પતિ દે છે. ત્યાં પતિદેવ વાહન જ ઉભો થયો, જોજો ભગવાન આ ભવ હાથમાં પાછો હોવો છો. અરે અમારે મવાની બજારમાં, ભસામની વાત જ નથી કરતો, મવાની બજારમાં હું નીકળ્યો ને દિવાળીનો તહેવારો, ત્યાં એક ભાઈ એની પત્નીનો આમ હાથ દબી નાખ્યો જતો હતો, હાથ દબી દીધો ને બેન વાહે ધોડ્યા, એમાં હું ગાડી લઈને નીકળ્યો ને જોઈ ગયો. મેં કીધું હે ભાઈ આ મવા છે જો. એટલે માયા ભાઈ જય માતા, હાથમાં મૂક્યો જય માતા, પણ આમ જો થોડીક મર્યાદા, મને કે ફેશન ને એવું કઈ છે ને, ભીં છે હમણાં. પણ ભી છે કે બાવડા, મને કે મૂક્યા ભેગી હાડી દુકાનમાં ગળી જાય આ, અને રૂપિયા 15,000 નો પટો પડે છે. પણ આંખ દીધી તાને ઓળખવાને ને શુભ જોવાને કા, બાપ શુભ જોવા દે ખુશ જોયા દુનિયાના તે કોઈ આપકી ધૂસે કાજ સદારી નેણ ચડાવી નિર્મળતા આંખમાં જાણી પ્રભુ તને પૂછશે પાણી પાસે તારી સારું જોવા માટે આપી આંખ દીધી તને ઓળખવા શુભ જોવાને કાજ.